સાની ડેમ કાંઠા પર ખેડૂતોએ હવન કરી પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. સાની ડેમ ખાતે આજે કિસાન કોંગ્રેસ દ્વારા આજે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ સરકારની નબળી કામગીરી, ઢીલી નીતિ, બેદરકારી, અણઘડ વહીવટ અને કોકરગાય ગતિએ થતી પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો. ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા હવન કરી સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. સરકારને સદબુદ્ધિ માટે ખેડૂતોએ હવન કર્યો હતો અને સાની સિંચાઈ યોજનાથી 110 ગામો, 3 નગરપાલિકાને પીવાનું પાણી અને હજારો હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે. 2010, 2011, 12 અને 2013માં પણ ડેમના દરવાજા તૂટવાના કારણે ખાલી રાખવો પડ્યો હતો. 2018-19માં ડેમનું સ્ટ્રક્ચર નબળું છે તેનો રિપોર્ટ આવવા છતાં અત્યાર સુધી કોઈ કામગીરી હાથ ધરી નથી. છેલ્લા 4 વર્ષથી સાની ડેમ સતત ખાલી રહે છે. 2019માં સૌની યોજનાનું પાણી સાનીમાં પહોંચાડવાનું હતું. સાનીનું પાણી તો ન પહોંચ્યું, પણ સાનીનું પાણી પણ ન રોકાયું. અને જો આ જ ગતિએ કામ ચાલે તો આવતા 5 વર્ષ હજુ ડેમ ખાલી રાખવો પડે તેવી સ્થિતિ છે. દ્વારકા જિલ્લા માટે જીવાદોરી સમાન અતિ મહત્ત્વની સિંચાઈ યોજનાની સાની ડેમ છે. સાની ડેમ દ્વારા કા જિલ્લામાં 110 ગામો, 3 નગરપાલિકાને પીવાનું પાણી પૂરું પાડે છે. તે ઉપરાંત હજારો હેક્ટરમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. 1989માં બનેલો આ ડેમ દરવાજા તૂટી જવા તેને રિપેર કરવામાં કાયમી ચર્ચામાં રહ્યો છે. 2010-11માં પહેલી વખત 10 નંબરનો દરવાજો અતિવૃષ્ટિના કારણે તૂટી ગયો હતો. ત્યારબાદ 2011-12માં ફરી 17 નંબરનો દરવાજો તૂટી ગયો હતો. ફરીથી બધા દરવાજા નાખવામાં આવ્યા અને ત્યાં 2018-19માં સરકારે રિપોર્ટ આપ્યો કે ડેમ લીકેજ છે, તેનું સ્ટ્રક્ચર નબળું છે, આખો ડેમ ભરી શકાયો. સરકારની સાની ડેમમાં કામ કરવા પ્રત્યેની ઉદાસીનતા, ઢીલી નીતિ, બેદરકારી અને કોકરગાય ગતિએ ચાલતી કામગીરીનો વિરોધ કરવા આજે ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાનોએ સાની ડેમની પાર પર હવન કરી સરકારને સદબુદ્ધિ મળે તેવો પ્રતિકાત્મક વિરોધ કાર્યક્રમ કર્યો હતો. સાની સિંચાઈ યોજનાનો લાભ મેળવતા ગામોના ખેડૂતો કિસાન કોંગ્રેસ સાથે જોડાઈ ખેડૂતોએ સાની ડેમ કાંઠા પર કિસાન કોંગ્રેસની આગેવાનીમાં હવન કરી પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. મુકેશ મોકરિયા, ZSTV, દ્વારકા. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન. ભગવાનજીએ ઠાકોર અમીરગઢ તાલુકો ઠાકોર સેના પ્રમુખ ગામ ધનપુરા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન. અરવિંદ એમ ઠાકોર, એડવોકેટ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જિલ્લા મીડિયા કન્વીનર, વડનગર તાલુકા ઠાકોર સેના પ્રભારી, ગામ ધનપુરા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા.